હરીસા જોયા કરજો ક્યારેક. હરીસા હજી ઘણી જગ્યાએ ક્યાં પગ્યા. એક જણા વાડ ગયેલી આવતો હતો ને હરીસો જોડે, એને ખબર નહોતી કે હરીસો કહેવાય, એને ખબર એ નહોતી કે આ બંદા પોતે દેખાય. એને કે કઈક છે હરીસા માટે, વાહ વાહ ઓય કોક ને ફાળે ધડ પછડી મતા દી. હરીસા માં ટકલ જ વાદો વાહ આ મારો દીકરો આપણે કરીએ એમ કે હા. ત્રણ દી સુધી ઘરે ખાવાનો જો વાડીયે ને વાડીયે, વાહ વાહ કોક ને ભાળે. એની પત્ની ને ચૂકા રોયો ગયો ક્યાં ત્રણ દી થી. બાય ભાત લઈને વાડી આવે, અરીસા હમણાં ટક્કર લઈ ગયેલા, પત્ની ને જોઈ ગયો ને અરીસો હતાડી દીધો. એની પત્ની ને ચૂક મારે રોયે કઈક સુપાવ્યું જમવા બેહાડીને વાત વળગાડીને ધીમે ધીમે પછેડી લઈ લીધી. અંદર થી જોયું તો અરીસો, એની પત્ની એ નહોતો જોયો. ઈ મળી રોગ મારો રોયો ઘરે એનો આવે. મારો રોયો બીજી બાઈ લાવ્યો. હાની અરીસા હામી ખીજાણી, શિવલી મેં આવો તારો બગાડ્યો. તે દીયન ખબર પડી શિવલી એમ. જીણી જીણી વાતમાં પ્રાણ છો. રોતી રોતી ઘેરે ગઈ. એને હાવ ને કે મારી ભૂલ હું છે, એ તો મને કયો મારી ભૂલ હું છે, તમારા દીકરાને આવું ન કરાય, તમારા દીકરાને આવો દગો ન દેવાય, મને નથી ખબર. એ મને કોક વાટકીમાં પાણી ગયો. અરે કે પણ બટા ઓછો ન કરવાનું છું, તમારા દીકરે એક ભાવમાં બે ભાવ કર્યા. કે પણ બટા છે હું, એ તમારો દીકરો બીજી બાય લાવ્યો. ક્યાં છે તક આ રહી ડોશીને દેખાડ્યો, ડોશી અરીસો નહોતો જોયો. આવો ઉસ્તાદ આવો. આજીભાઈ ને મકડું પધાર્યા છે, તાળીના ગડાર છે, આપણે એમને વધાવો. વાહ મારો બાપ વાહ. ડોશી ને આમ કીધું કે આ રહી ભાઈ, ડોશી અરીસો જોયો ને એ મીડા રોગ મારો રોયો લાવ્યો લાવ્યો ને આવ ગઢી લાવ્યો. એનો ચોખ્ખો અર્થ સુસુભાઈ ઈ થાય કે માણસ જ્યારે પોતાની લાયકાત ભૂલી જાય અને પોતે કોણ છે એની એને ખબર ન રહે અને પોતાને પણ બીજો સમજી બેહે, એટલે આ કાર્યકારક દર્પણમાં જોવાની વાત છે. કૃષ્ણને ગાવો એ પણ દર્પણમાં જોવા જેવી વાત છે. કવિ કાગે એમ કહેતા હે મા જશોદા, તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા કે આજ અખિલ બ્રહ્માંડ નો માલિક આજ તારી ઘરે દીકરો થઈને આવ્યો. જુગો રે જુગ થી બેઠી ચોપડા બાંધી. અને બીજી વાત સાહેબ આવે છે, જેણે જેણે પુકાર કર્યો ને નથી આવ્યો એવો દાખલો નથી. છે જ બોલી બાબુ. નરસિંહ મહેતા ને મીરાબાઈ ને એ તો ખૂબ વર્ષો થઈ ગયા, કદાચ આજનો માણસ બહુ ભણી ગયો કદાચ એ ન પણ સ્વીકારે. અત્યારે આવે કે હા અત્યારે આવે સાહેબ, 80 વર્ષ પહેલાનો દાખલો, એક્ઝેક્ટ 80 વર્ષ. ઇતિહાસ સાક્ષી. ધાંગધ્રા સ્ટેટ એમની જેલમાં એક જણો પોલીસમાં નોકરી કરતો હતો, નામ હતું એનું નામ દેહળ. 3 રૂપિયા પોલીસનો પગાર સાહેબ. એની દર ઘર ચલાવવાનું, વ્યવહાર ચલાવવાનો, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની, અને એમાંની સમય મળે કૃષ્ણ ભજન કરવાનું. કૃષ્ણના નામ ઉપર માણા ગાંડો બની ગયેલો. એમાં ટૂંકી વાત લઈ લો, મને પ્રસંગ યાદ આવી ગયો. એટલે જસુભાઈ માણા રાતે બરોબર જેલ ઉપર પહેરો, ઘરેથી નીકળ્યો, જેલે જતો થયો. એમાં રસ્તામાં એક ભાઈ મળ્યા, દેહળ ભગત દેહળ, કે જય માતાજી ભાઈ, જય માતાજી, કઈ બાજુ, આજ મારી નોકરી છે, રાતનો પહેરો છે. એમ કે હા, કેમ હતું બાપા, કે કાંઈ બીજું કાંઈ નથી, પણ હું તો તમને વાયક દેવા આવતો છો. કે શેનું, કે આજે રાતે ગુંભારવાડામાં ભજન છે. દેહળ રોઈ પડ્યો કે બાપા આજની નોકરી છે, નહીતર બે વાણી કરવા આવત, વાયક લેતો નથી, છતાં મારા નાથની કાળિયા ઠાકરની જે ઈચ્છા હશે એવું થશે. ટૂંકમાં દેહળ જેલે આવ્યો, બેરકો તપાસી, બેરકની જવાબદારીઓ હોપાણી, ચાવ્યું હોપાણી. રાતના 11 વાગ્યા, દેહળ બેહતો નથી, હખ નથી દેહળ. એમાંના સાથે નોકરી કરનારા મિત્રોએ કીધું કે દેહળ આજ ક્યાંય ભજન છે, કે તમને કેમ ખબર પડી કે તને હખ નથી એટલે, કે હા ભજન છે દેહળ. અમારી ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવ્યોની જોડીયું અમારી પાસે, અને બે ભજન કરીને ઉયાય અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારી નોકરીને આચ નહીં આવવા દે. દેહ
ઉથડ કહે છે કે ધાંગધ્રા સ્ટેટની જેલ છે બાપા સરજીતસિંહ સરજીતસિંહ દેશપ્રેમી રાજા હતા રાજકુમાર કોલેજમાં લઈ ભણ્યા પછી બારા નીકળ્યા રાત તિલક થયું સાહેબ તો એણે આપણી જેવા કપડાં કે રાજાનો પોશાક નહોતો પહેર્યો મિલિટરીના જ કપડાં સરજીતસિંહ પહેરતા હતા જુનાગઢ નવાબ થી લઈ અને ઠેઠ તમે પાવાગઢના નવાબ સુધી વયા જાવ અને ઈ રજવાડાની અંદર તમે સર અજીતસિંહનું નામ આપો એટલે બધાને માથું ઝુકાવવું પડે એવો જેનો ઝાંકો હતો એટલે દેહળ પીવે છે કે બાપા કપડામાં ભૂલ ન પડે દોસ્ત તો તને નકર રાત નહીં જાય જા બે વાણી નાખ્યા રાહત આને બરોબર સાવ્યો હોપી અને દેહળ છટકી ગયા સીધા કુંભારવાળાના હાથમાં રામસાગર લઈ લીધો રામસાગર આવ્યા પછી નોકરાની કોને પડી છે નરસિંહ મહેતાને જો એના બાપનો હરાદ હૈયે રે તો દેહળને પછી જેલ હૈયે રે ઈહાળા ગયા હાથમાં રામસાગર આવ્યો કૃષ્ણના નામનો તાર બંધાવો ભાઈ પછી એક ભજનની ચડિયું મળી પડવા ઈહાળા ગયા બાર હાડા બાર એક અને દોઢનો જો ડંકો વાગ્યો તો ધીમે 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 કરતી એમ કેવા ઘોડાની પડખલી હોંપલાની ધમા બગડતા ધમા ધમા બગડતા ધમા ધમા બગડતા ધમા સર અજીતસિંહ 11 પહેરેદાર સાથે જેલના ચેકિંગમાં રહેતા જેલની બહાર ઉભો ભાઈ એમ કે ભાઈ કે અવાજ કરો કે દેહળ એ દેહળ જસુભાઈ અંદરથી અવાજ આવ્યો જી સરકાર દેહળ બોલો છો કે હા બાપુ બાર આવો તમારી બુક લેતા આવો તમારી ચોપડી લેતા આવો જેલનો દરવાજો ખુલ્યો દેહળ આવીને હાથમાં ચોપડી આપે છે કે લ્યો બાપા સર અજીતસિંહ હાજરીની સાઈન કરી ફાનસનું અંજવાળું બુક બંધ કરી લ્યો દેહળ જાઓ મારો બાપ દેહળ અંદર જેલનો દરવાજો બંધ જેવા દેહળને અંદર જાવું જેલનો દરવાજો ભાઈ બંધ જો હવે સાંભળજો જે માણસે આના કાન ફંભેર્યા હતા સર અજીતસિંહના એ ત્યારે ઘોડા ઉપર હાજર હતો એની સામે અજીતસિંહને નજર ન પડવું બોલ્યા નથી પણ ઈશારો થયો આંખે વાત કરી લીધી કે લે તું કહેતો હતો ને કે ભજનમાં ગયો આ તો અહીંયા છે જેવી એને ઈશારત થઈ એટલે ઓલા બીજા ની ઈશારત કરી બે ઘોડા છૂટ્યા ઈ બે કુંભાર વાળા જોયું તો ત્યાં રામસાગર રમાડે દેહ ઘોડા પાછા ફેર્યા પાછા ઈશારા થયા કે તો ન્યા છે દરબાર હા બાપા હાલો થોડાક આ બાજુ ઈ વળતા ભાઈ ઘોડા લીધા અને અવાજ સાંભળાતો હતો ત્યાં ઘોડા ઉભા રહ્યા કીધું દરબાર સાંભળી લ્યો આ અવાજ દેહળ નો છે આ ભજન દેહળ ગયો શું વાત કરો હા વાળો ઘોડા પાછા વેળા પાછા જેલે ફરી વાર અવાજ દેહળ જી સરકાર ખેરિયત બેટા ખેરિયત બાપુ તમારી જેવી સરકાર હોય ને અમારે શું બીજું જોવાનું હોય આ કોણ બોલતો હતો ફરી વાર ઈશારત થઈ કે લે સાંભળ અહીંયા છે હવે ઓલો એમ કે બાપુ ફરી વાર જેલે પાછા આવ્યા એની કરતા કુંભાર વાળો ક્યાં આગો છે ન્યા જે આવો તો હું વાંધો સાંભળજો જવાબી માણસનો કે જેલ મારી છે ન્યા મારે હાજરી જોવાની હોય બાકી કોઈના પાસ્ત્રો મારે ખોલવાના ન હોય જેલ મારી છે હવે ઘટના એવી ઘટે કે મોટા પરોઢીએ દરબાર મેલે પધાર્યા અને દેહળ જેલે પધાર્યા આવીને ના મિત્રોને કીધું કે કા ભાઈ કે શું કા ભાઈ કે કાઈ ઘટના કોઈ આવ્યું હતું કે દેહળ શું વાત કરે છે તું 12 વાગે વહી આવ્યો હતો એમ અમે તને ચાવ્યો આપ 1.5 વાગે દરબાર આવ્યા આ તારી બુક તું બુક લઈને ગયો દરબારે સાઈન કરી પાછો દેખાડી કે આ સાઈન આજને હાજરી દેહળ ધ્રુજી ગયો જો શું વાત કરો છો હું ભજનમાં લઈ આવ્યો હું દોસ્ત દેહળ શું કે છો હા હવે મને ઈ દેખાડો દરબાર ક્યાં ઊભા થા ડેલી ખોલી અને કીધું કે આ ઘોડાના લાબલા પીડા જ્યાં દરબાર ઊભા થા જ્યાં ઘોડી ઊભી થી હું ક્યાં ઊભો છો કે આ પગલા પીડા હગડી તારા છે આ હગડ તારા છે કીધું દેહળના હાથમાં લઈ ચોપડી પડી ગઈ અને પગલામાં લઈ ધૂળ લઈ લઈ દેહળ પોતાના મસ્તક ઉપર મીડો ચડાવવા ત્યારે એના પોલીસ મિત્રોએ કીધું કે દેહળ શું કરશો એ વાલા હું હાલ્યો આવું છું આ મારા પગલા નથી આ મારા દ્વારકાધીશના પગલા છે એ મારા દ્વારકાધીશના પગલા છે ઈ જ શબ્દ છૂટ્યો પણ હારે નોકરી કરવા વાળા હતા એને આંખમાં લઈ આહુડાની ધાર થઈ ગઈ દેહળ હવે નોકરી રે નો રે એની એમને પરવા નથી દોસ પણ અમે કોકને સાતી ઠોકીને કહીએ છો કે 1.5 કલાક દ્વારકા વાળાને હારે અમે નોકરી કરેલી છે ખાલી દેહળ નીકળી ગયો રાજભવનમાં આવીને માણસોને કહે છે કે દરબાર સાહેબને મળવું છે પણ હજી દરબાર સાહેબ સુવાઈ ગયા છે કે ને કેવો દેહળ આવ્યા છે એ માણસો સાથેની વાતચીત દરબાર સાંભળી ગયા અને પોતે બારા આવે છે સર અજીતસિંહ દેહળને પૂછે છે ઓ દેહળ કેમ મારો બાપ
કે બસ બાપુ મસ્ત કામકાજ કા કે આ બાપુ શું કે બાપુ બધા નોકરી લેવા આવે હું તમને દેવા આવ્યો છું કડીલે પટો છોડી દરબારના પગમાં મૂકી દીધો કે લ્યો બાપુ આજથી નોકરી તમને અર્પણ અરે દેહળ દોસ્ત તારું નામ એવું તારી નોકરી એવી તારી ઉપર મને માન છે કે બાપુ બધું સાચું પણ હવે નોકરી નથી કરવી અરે દેહળ ભલે બધાય કે પણ મેં તને કોઈ દી કઈ કીધું છે એક દાખલો તો દેહળ બતાવ તારી જેવા માણસને મારા રજવાડામાં જરૂર છે કે બાપુ બધું સાચું પણ હવે નોકરી નથી કરવી અરે દેહળ કોક કે તો એટલું જ ને કે મારે રાતનું જેલે એમ કહેવાય મેલેથી જેલે આવવું પડે એટલું જ ને કે બાપુ એટલે જ કે કેમ કે તમારે તો મેલેથી જેલે આવવું પડે પણ ઓલાને ઠેર દ્વારકાથી ધક્કા થાય મારે કેમ પહોળ કરવું ઓલાને ઠેર મારી એક નોકરી હાટું મારા બાપને વૈકુંઠમાંથી ધક્કા થાય તો મારી નોકરી બચાવી એક તો હોય તો એક મારું પેટ નહીં ભરી શકે ઈ આજથી દરબાર હું નોકરી મૂકું છું ધાંગધ્રાજ આવ ને તો મિલિટરી કેમ્પની સામે દેહળ ભગતની વાય આ વાતને મૂળ 80 વર્ષ થયા આ 80 વર્ષ પહેલા જો આવતો હોય એના અંદરના હાકલા કહેવાય છે આપ બધા ગોર કરો છો ને ગાય માટે એ આપણે નથી કરતા સાહેબ એ આવી જતો હશે ને એ કહેતો છે કે ઉઠ મારી ગાવડિયું છે માટે તારે ઊભું થવાનું છે આ એની કૃપા છે એટલે આપણે લહેર કરીએ છીએ અને એ જે લહેર હોય એ જે આનંદ હોય આનાથી મોટો આનંદ કેવો હોય સાહેબ આજ તો મને એવું જ લાગે કે જાણે કેમ આપણે જેટલા બેઠા બધા દીકરા ભણતા હોય નરક હોય દીકરા ભણવાનું એમાં માવુને તો બહુ વરક હોય દીકરાની માવુને બહુ વરક હોય તમે જોજો જેનો દીકરો ભણતો હશે ને તો પુરુષને તો ઠીક છે પણ એ દીકરાની માનો હાથ બેસી જાય પ્રસંગ પૂરો થાય પછી મહેમાનને વિદાય દેતા ને એ આવજો એ બાપા છોકરા હસાવજો હસવાડાનો હસવાડા એ બેન તા મારી માં પુરુષ બધું એ હરખ એ આનંદ અને એવી હરખની આનંદની અહીંયા જ્યારે સોળું છૂટે છે તમારી ફરમાઈશ છે પણ એ હું બીજા રાઉન્ડમાં સીધા એ જ ફરમાઈશ ઉપર લહેર આ હકીકત આનંદ છે આ દાંત કાઢીએ ને એ કૃષ્ણની કૃપાએ તો દાંત આવે બાકી ગળે ગલગલિયા કરો તો હોઈ જાય બાકી દાંત નો કાઢ અને હું તો કાયમ પ્રોગ્રામમાં કહું ને આજે કહું જે મને દાંત નો કાઢતો હોય ને પૂજાભાઈ એની ઉપર કોઈ વિશ્વાસ ન કરતા જે દાંત જ ન કાઢતા ને એની પર કોઈ ભરોસો ન કરવો મીઠા ફેળો બે હું નહીં કોઈ હા દાંત નો કાઢતા ને ફેંકા હું બે એને ભાગીદાર ન બનાવતા વેવાય તો બનાવતા જ નહીં એ હગો બાપ હોય ને તો નોખા થઈ જાય બાપ ને કહેવાનું મીઠું શો કે વાતું દાંત કાઢીને દેવના સકર જેવા દીકરા આવ્યા તારી ઘરે મોગો સડાવીને હું બેઠો કાઠ 10 વીઘા નોખી ભગવાન ને કહેવાનું કે આના ઘેરે ક્યાં નાખ્યો દરિયામાં નો નાખ્યો માછલા થી જીવત બાકી આની ઘેરે નો રેવાય મીઠા ઉપર ભરોસો નો કરતા હસ મુખા ને હેતાળવા હોતો મરકીન કાઢે વેણ હસ મુખા અને હેતાળવા હોતો મરકીન કાઢે વેણ કવિ કે એને કદી કાટો લાગજો હોય ભલે પારકાશે હે અખિલ બ્રહ્માંડ ના માલિક જે હસમુખો માણા હોય એને કોઈ કાટોય ન લાગવા દેતો ભલે મને ઓળખતા ન હોય એ તાકાત છે આશમાં દાંત કાઢતો માણસ રૂડો લાગે આપણો કાંઈ હગો ન થતો હોય તો આપણે બસ સ્ટેન્ડ ઉભાઈને આપણામાં દાંત કાઢે તો ઉસ્વાદ તો થઈ જ એ બાયુમાં ખરું આપણામાં નહીં એ જોઈ બસ સ્ટેન્ડ ભેગ્યું છે તો ઘરી ઘરી ને બેન તમે કયો શેમ્પૂ કયો હાબુ વાપરો તક કેમ તક તમારો આવડો મોટો અંબોડો જોઈ ને એટલે કહું તક અંબોડો નથી તાર ભાઈ ટિફિન બાંધ્યું ને હલે વાત કરશે એનો ભાવ કહો ગીતાની અંદર સ્ત્રી માટે 7 સૂત્ર દેવામાં આવ્યા છે એ 7 સૂત્રો માલુ પુરુષમાં નથી સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં નહીં એ ખીજાણ હોય તો પછી એ કહેતા જાવા ગયો ને એ તો કે દુનિયાને ડોકે કઈ ગળણા બાંધવા ન જવાય ભલે બોલે જાવા આવો ત્યાગ કરો એનામાં ત્યાગ એનામાં સત્ય હાથ સૂત્ર જ બોલી દે સાપામ દેવું ન પડે એનામાં ત્યાગ છે એનામાં સત્ય છે એનામાં પ્રેમ છે એમાં માતૃત્વ છે એમાં કરુણા છે એમાં ભક્તિ છે એમાં સાતમું શક્તિ છે આપણામાં ત્યાગ નહીં આપણામાં અભિમાન થોડું ઘણું હોય તો અભિમાન હપ્તે ડંફર લઈ આવ્યા તોય પગ નથી હેઠો પડવા દેતા મારું ચાલ છે મારું તે હવે પણ તારું હાલ છે ભાઈ પણ ટાયર તો નાખ ગમે અહીંયા ઠેરાવીને ઉભો રહે
અચ્છા મેં આવતા છે ને હામે હામો ભી આવ્યો બધું હારો ભેગું થઈ ઉભે રે તકે આ લે લે આ તો માયા ભાઈ છે એ મારા બાપુ પ્રોગ્રામ કરવા દે ને મેં કીધું હું કામ અમારા ગોબા લે બહુ સારું આપણામાં અભિમાન છે અભિમાન એટલે આગળ એનો સરળ દાખલો તમને આપણે ચા પીધી ને આગળ મારો દાવો છે જસુભાઈ કોઈ માણસ ગરમા ગરમ ચા નથી પીતો ફૂક મારી મારી અને ઠારી ઠારીને જ પીવે છે જીભને અનુકૂળ એટલે પણ કોક ઠરેલી આપશે ને તો આપણે નહીં સ્વીકારીએ શું કામ હું ઠારું તો પીવું એ અંદરનું સહજ અભિમાન છે આપણે મારી નાખે પેલા આપણા પુરુષમાં અહંકાર અભિમાન એનામાં ભાવ તાળીયું પાડ્યું જુઓ એ હકીકત છે સ્ત્રી છે શક્તિ છે પુરુષ છે સહન શક્તિ છે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ અને યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ બુદ્ધિ છે ગીતાના સૂત્રોમાં કીધું એ શક્તિ છે કોઈ પુરુષને પાવર હોય તો કાઢ નાખજો વીહ મહેમાન ને લઈને જાય પણ તો ઘેરે હારા હોય તો નગર મહેમાન ને ગરધણી બે ફળિયામાં બઠીના ન થઈ જાય હા એક ભાઈ મોબાઈલ ઘેરે કર્યો કે હાથ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો હામેલી ઝીણા અવાજમાં આવ્યું એ સુવિધા આપકે ટેલિફોન મેં નહીં હૈ વેળ પાછો બીજું હું અને લગભગ બચ્યું બાયું ઘેરે આમ જ કે એ તો અમે આવ્યા પછી તમારું જામ્યું લગભગ બધાએ કીધું છે હા પડો ને ખુલ્લી વાતો છે હવે મેદાનની છે ને હું ફોજી મા બાપ માર્યો હા નકર ત્યાં ફઈ ગયા ને ફાટ ખપતા થઈ તો અમે આવ્યા પછી જામ્યું આ પછી બધું ગાડીઓ આવી તો પછી ભાઈ ની ઘેરે એક આંટો માર્યો ને અને હપ્તા ન ભરાતા જાયમું તમારા ને તમારા ફોટા જોજો લગ્ન છે ત્યારે હતો ફોટો એ જોજો ને અત્યારે કેવું જાયમું એ ફોટો જોજો છે ખરું કઈક છે બહુ સરસ અને બહેનો તમે જો આપણે આપણે કોકના પ્રસંગમાં ગયા છે ને અહીંયા ભૂલું કાઢશે બહેનો ભૂલું નહીં કાઢે કોકની જાનમાં ગયા છે ને તો એ ગીત ગાય વરરાજન રૂડો જ લગાડશે કેવા હારા કા વરરાજો રાજન કુંવર જેવો બેન લે હું માડી સટકે સાલે વીરની રોજડી રે એ કપાઈ શું છે ગીત ગીત છે આપણા જૂના ગીત ની મજા છે જૂના ગીત ની મજા છે મારી માવડીઓને કહો હજી શીખાય ને મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું ને તો દીકરીઓ ગીત શીખે શીખી લેજો એ પણ એક સંસ્કાર છે સંસ્કૃતિ છે જૂના ગીત અત્યારના ગીત તો બેનો એ હાવ વિટામિન વગેરે ક્યાંક લઈ આવ્યા કેવા ગીત લાવ્યા આપણને એમ થાય કે આની જાનમાં જવા કરતા જાન દઈ દઈ આ ગીત સાંભળવાની કરતા તો ગુલો પુત્ર ઉલટમાં આંગળી ભરાવી દઈ કેવા ચકલી ગીત લાવ્યા હમણાં તમને ગીત આપ્યું ને પણ મને તો મારા આમ આમ સારું છે બિપિન ભેતા બહાર નાખીને વળી બેઠો કર્યો આમ બેઠું આમ કોલેજ માં ભણતી એક કન્યા કુવારી કોલેજ માં તારી માઉ કન્યા કુવારી જ હોય કે ડોસ્યું નો પણ વાંચ્યું ઉપાડા હું લીધા હાવે પણ જૂના ગીત ની મજા કોયાલ બેઠી આંબલિયાની ડાલ એ મારો મોરાલિયા ભરે ગઢને તમે કોયલ ને દે ઉડાડો આપણે
તારો મોરાલિયો એ માગે નાટિયા લાલ હોલા એ હો સિલા વીરા તમે કોયને રે ઉડાનો આપને દે એ હો સિલા વીરા તમે કોયને રે ઉડાનો આપને પાછો જેવો વરણ એવા ગીત હતા જાન હાલી જતી હોય એક ગીત ઉપર ખબર પડી જતી હતી ક્યાં સમાજ ની જાન છે ક્યાં પ્રગડા ની છે કઈ જગ્યાએ પણવા જાય છે જાનમાં કોણ કોણ હસ્તી છે એ ગીત સાંભળતા જ બધી ખબર પડી જાય વાણિયાની જાન જાતી હતી બારવટી આડા પીડે વાણિયાની જાન આમાં બધા ઘણા બેઠા છે વાણિયાની જાન જાત બારવટી અડિયું ફડિયું પડી બાંગ કરી બોલે કે સોડિયો ગીત બેન કડો આવી ગયા એ બેન કડો બેન પણ સોડિયો ગીત ન બેન કર્યા ભાઈ ગીત ફેરવી નાખ્યું અને કેવું ગીત ઉપાડ્યું ખબર વીરની હીરે જડેલી કોથળી અસ્તર જોલા ખાય વીરો જગે મગે ઓલાન છું કે આ તો મરો મરો આપણા વહવાયા વાણંદ ની જાન છે જવા જો જવા જો નીકળી ગયા બોલો ગીત ફેરવી નીકળી ગયું સમાજ સમાજ ના ગીત હતા જાન ઉઘલતી ત્યારે ગીત જુદા હતા એના ઢોલ જુદા વાગતા હતા પ્રભાતના પરમાં માવડિયું વેલ્યુ જાગીને જેને આંગણે પ્રસંગ હોય ને ત્યાં પ્રભાતના પરમાં દીવ ઉગ્યા પેલા ગીત ગાઈ ચુક્યું છે કે સૂરજ ઉગ્યો રે સરોવરિયારી પાલ કે વાણલા એ ભલે વાયાજી રે સુતા જાગો રે ગોરી રાધા જી ના કંઠ કેવાણ લા એ ભલે વાયા આ ગીત ની મજા પણ અત્યારે મેં કીધું ને હમણાં તો એક જગ્યાએ કે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાન સોપારી ખાવ સુટકી ખાવ ને પાન સોપારી હું થાય એ ભાવ હો એમ આજના પ્રસંગમાં એક આખો ભાવ છે આ સ્નેહ છે ભગાભાઈ કીધું ને કે આ પ્રોગ્રામ ન જામે સાહેબ જામે જ તેનું કારણ કે આમાં કોઈ બીજો હેતુ નથી ખાલી હેતથી મળ્યા છે ગાયું માટે મળ્યા છે એટલે એને જામવું જ પડે અને બીજી વાત કે તમારા પરિવારે આવો સમર્પણ આપ્યો છે આ પ્રગણા વખાણ ન મારે ન કરાય છે હું કોઈ વખાણનો કલાકાર નથી હજી સુધી કોઈ દી કોઈના કર્યા નથી વખાણ ખોટા પણ ધાના બાપાથી લઈ અને ભગાભાઈ સુધી જસુભાઈ ગણ ઈતો ગોખ્યા કરે અવગુણ ભૂલી જાય કાગા ઈ કહેવાય મોટા મનના માનવી એને કોઈના અવગુણ હામું નથી જોયું સાહેબ એના ગણ ઉપરેલે જઈ અને જે જે એની એની સ્થિતિ પ્રમાણે કોને પાછો કાઢ્યો છે ભાઈ એવો જ જેનો ભાવ છે જેનો હેત છે એટલે અમે અહીંયા એ ભાવથી આવ્યા છીએ હેતથી આવ્યા છીએ તમે બધા કેટલા ભાવથી આવ્યા છો કેવા વાલા લાગવા કેવા બેઠા ડાયા તે બધા એમ થાય કે એક એક જલેબીનું ઘૂંસળું દઈ દઉં તમારા મોઢામાં બસ મારો બાપ આવી જ રીતે ભાવ રાખજો બીજા રાઉન્ડમાં હજી મારે ઘણું બધું મને અંદરથી વાતો ઉલાળા નાખે છે સાયર લેનો થોડીયું મોજ ઘટમાં ખડેરીયું અને હટરીને પહોંચી તાતો દૂજી ઉપડ્યું એમ આજે મારા દરેક કલાકારો થનગનાટથી બિપિનભાઈ પણ આજ મોજથી જ આપને મોજ કરાવી પંકજભાઈ પંપાણિયા લાખાપરા તેમના તરફથી 1001 રૂપિયા આવે છે સામતભાઈ પરમાર તરફથી 1001 રૂપિયા આવે છે મનસુખભાઈ ગોહિલ તરફથી 501 રૂપિયા આવે છે ગિરીશભાઈ તરફથી 501 રૂપિયા આવે છે મેરાણભાઈ જાદવ નંદાણિયા તાલુકા પંચાયત સભ્ય તેમના તરફથી 1101 રૂપિયા આવે છે
મેરાણ ભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. મેરાણ ભાઈ રાણાભાઈ ઉના, લખમણ ભાઈ રાણાભાઈ ઈણા, તેમના તરફથી 501 રૂપિયા આવે છે. લક્ષ્મીદાસ સુંદરદાસ સાગર, તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. ઉદયભાઈ શાહ, ઉદય ટ્રાન્સપોર્ટ વેરાવળ, તેમના તરફથી 3751 રૂપિયા આવે છે. બહાદુરભાઈ કેશુભાઈ ગોહેલ મોરાસા, તેમના તરફથી 2501 રૂપિયા આવે છે. નારણભાઈ જાંડેરી, તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. ગ્રામ પંચાયત સભ્ય મીઠાપુર પરમદભાઈ જેઠાભાઈ સોલંકી, હસ્તક રાજુભાઈ, તેમના તરફથી અહીંયા 1101 રૂપિયા આવે છે. બાબુભાઈ પટેલ ધામળેજ બંદર ખારવા સમાજ, તેમના તરફથી 1001 રૂપિયા આવે છે. માલાભાઈ દેવસિંહભાઈ પંપાણિયા નાખડા, તેમના તરફથી 1001 રૂપિયા આવે છે. સુભાષ શેઠ, શું લખ્યું છે ભાઈ? સુભાષ રોડ, જેકે જ્વેલર્સ વેરાવળ, તેમના તરફથી 1001 રૂપિયા આવે છે. ડોક્ટર રામભાઈ, તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. ડોક્ટર સાહેબને તાળી નાગડાથી વધાવો. તેમજ આપણા મંત્રી શ્રી વાસણભાઈ આહિર, એ અહીંયા આવી શક્યા નથી, પણ એમના તરફથી અહીંયા 5551 રૂપિયા આવે છે. તાળી નાગડાથી આપણે એમને વધાવીએ. અર્જનભાઈ સુત્રાપાડા, તેમના તરફથી 2101 રૂપિયા આવે છે. મીઠાભાઈ સરપંચ વાવડી, તેમના તરફથી 501 રૂપિયા આવે છે. રામજીભાઈ સોની પોરબંદર,